જોઈ શકીએ આપણે. ઓકે રુઝાન, હવે જ્યારે વાત આવે એકદમ નાના બાળકોની, માનો કે 2.5 વર્ષની બાળકી સાથે આ થયું, તો એમાં તો એને શું ટ્રેન કરી, કારણ કે જે બોલતા જ નથી શીખ્યું એને તો આપણી પાસે આપણે શું આશા રાખી શકીએ, એને કેવી રીતે પ્રોટેક્ટ કરી શકાય? સરકારની જ્યાં સુધી વાત છે, સરકાર માત્ર અલગ અલગ નિવેદનો આપીને ક્યાંક ને ક્યાંક છટકબારી શોધી જતી હોય છે અને એની રાહ જોઈને બેસી રહેવું આપણા સમાજ માટે વધારે ખતરારૂપ બની શકે એમ છે. તો શું લાગે છે કે શાળાઓ, શિક્ષકો, સાથે સાથે સામાજિક કાર્યકરો, પોલીસ તંત્ર, આ તમામ ભેગા થઈને સમયાંતરે અલગ અલગ પ્રકારની જાગૃતિ માટેના કાર્યક્રમો કરે તો કદાચ આપણા દેશ અને આપણા સમાજ માટે વધારે એક સારો રસ્તો બની શકે એવું લાગે છે? સૌથી પહેલા આ જવાબ આપતા પહેલા બીજો એક પોઈન્ટ કહું. તમારો પહેલો ક્વેશ્ચન એ હતો કે ભાઈ કેમ આ વધી રહ્યું છે. જાગૃતતા વધી રહી છે એટલે લોકો શું કહેવાય કમ્પ્લેન બી કરે છે થેન્ક્સ ટુ મીડિયા. પણ અનફોર્ચ્યુનેટલી એક સ્ટેટિસ્ટિક્સ છે ને, ગુજરાત એમાં લાસ્ટ થી સેકન્ડ નંબર પર છે. આપણા ગુજરાતમાં કન્વિક્શન રેટ એટલે પોક્સકોના લેટસ છે, લાસ્ટ 2016 ડેટા છે, એના પછી કોઈ ડેટા નથી, એટલે 2016 ડેટા આપીશ. 2016 1500 કેસ નોંધાયા હતા, જેમાંથી 65 કેસીસની ટ્રાયલ પતી અને 65 કેસમાંથી ખાલી 5 લોકો કન્વિક્ટ થયા. કન્વિક્ટ એટલે સજા થઈ. એટલે આપણું કન્વિક્શન રેટ 8% છે ગુજરાતનું, બાકી બધી પેન્ડિંગમાં ગયા એ બી કહી દઉં. એટલે પેન્ડિંગ તો લાંબુ ચાલી રહ્યું છે અને જ્યારે 8% કરીને, ત્યારે ઇન્ડિયાનું કન્વિક્શન રેટ ખબર છે કેટલું છે? 30% છે. એટલે 100માંથી 30 લોકો ઇન્ડિયાના ગુનેગાર ગણાય પોક્સકોના કેસોમાં, પણ આપણા ગુજરાતમાં ખાલી 8%. એટલે 100માંથી 8 ગુનેગાર, બાકી 92 બચી ગયા. એટલે એ લોકોએ કોઈ ગુનો કર્યો જ નથી, છૂટી ગયા. જ્યારે આવા કન્વિક્શન રેટો હોય એનો મતલબ કે લોકો ડરતા નથી. હવે આપણે લેટસ બી વેરી ઓનેસ્ટ એન્ડ લેટસ બી ફ્રેન્ક કે અગર ઘરમાં બાળકન કે ગરીબોનો ઘર ખુલ્લા હોય છે, હું ચાલીઓમાં કામ કરું છું, હવે મેં ચાલીમાં જોયું હોય કે ભાઈ અહીંયા હવે બિચારા ઘર રૂમમાં તો કેટલા લોકો રે, બધા પેલું બહાર જ રહેતા હોય, હવે ત્યાં દીકરી સૂતી હોય, હવે જે બાજુ, એટલે મા બાપ એક લેવલ પછી કેટલું એ લોકો આપણે ક્યારના બોલી રહ્યા છે કે ભાઈ મા બાપને, હા મા બાપને રિસ્પોન્સિબિલિટી છે, મા બાપનું એ દીકરો યા દીકરી કલેજુ છે, શું કહે કલેજાનો ટુકડો છે, ધે લવ હર, બટ એક લિમિટ પછી શું કરે, જાણે કે લેટસ એ દીકરી સૂતી હોય ને એને કઈક પોટી બોટી લાગી હોય, હવે માની લો કે ઉઠી, બે 2.5 વર્ષની છોકરી તો શું ઉઠે ને શું પોટી કરે એ અંદર જ કરે, પણ માની લો કે ઉઠીને પેલા એક ચોકલેટ બતાવીને એને બહાર લઈ ગયો ને એ તો ઓળખાણ વાળો છે, એટલે શી નોઝ હિમ. એટલે કારણ કે તમે જોશો તો 90, મારી પાસે બીજા સ્ટેટિસ્ટિક છે કે 88 કે 90% જાન, આ જે પોક્સકો વાળા કેસની વાત કરું છું અત્યારે, એ કેસમાં ઓળખાણ વાળા એટલે જાણે કે નેબર હોય કે આ હોય જે બી આપણા ક્લાસ ઓફ પીપલ છે, એટલે અનફોર્ચ્યુનેટલી આ એટલે થઈ રહ્યું છે બીકોઝ ધેર આર ટુ મેજર થિંગ્સ હેપનિંગ. એક જે કારણ કે જે આટલા રિસર્ચ થયા છે, સાથિયારથ ફાઉન્ડેશનનું આ રિસર્ચ છે કે અનફોર્ચ્યુનેટલી આ ક્લાસ ઓફ પીપલમાં અત્યારે એ થઈ રહ્યું છે કે મોબાઈલ પર વધારે પોર્નો જોવાય છે. હવે આ ક્લાસ ઓફ પીપલમાં શું એટલી બધી મેરેજીસ હોતા નથી, આ એ લોકો બીજે કહે છે, ત્યાં એક એક્ઝામ્પલ છે કે માઇગ્રન્ટ લેબરર્સ જેને કહીએ આપણે, કે માઇગ્રન્ટ લેબરર્સ ત્યાં આવે એ એરિયામાં ને રહે અને પછી બીજે જાય, એટલે ઘણી વાર એ લોકો ફેમિલી લઈને ના આવે, યા ઘણી વાર પેલું 25-1 વર્ષનો છોકરો પરને ના હોય. હવે એ લોકો આ પોર્નો જોઈ આજે ત્યાં એ વસ્તીઓમાં પેલું નાના નાના પોર્નોના પેલા એ બી ચલાવે છે આ લોકો, શું કહે પેલા ટીવી કેબલ વાળા ચલાવે ને એવું કઈ. એટલે થાય છે શું કે આ લોકો આ જોઈને, ધીસ ઇઝ ધેર રિસર્ચ વિચ હેઝ બીન ડન, એટલે આ જોઈને એ લોકોને સૂજે કે હવે અમે ક્યાં જઈએ, હવે જવા માટે આસપાસ જ જવાય, બીજે તો જવાય નહીં. અને ફોર્ચ્યુનેટલી એવું થયું છે કે એ લોકોને ખબર છે કે ભાઈ અમારું પીપલ, એટલે બે બાળકી મને ઓળખે છે એટલે મને ટ્રસ્ટ કરશે. એવા ઘણા કેસ હશે, મેડમ કહી શકશે કે અત્યારે વચ્ચે બી એક કેસ આવ્યો કે બાળકીને એના નેબરરે જ ચોકલેટની લાલચ આપી, 5 વર્ષની બાલકી હોય તો ચોકલેટની લાલચમાં આવવાની જ છે ને, એને લાલચ આપીને પેલી બાળકીને રૂમમાં લઈ ગયો અને રેપ કરી. એટલે અનફોર્ચ્યુનેટલી હવે આ જે ઘટનાઓ થાય છે, અત્યારે જ સુપ્રીમ કોર્ટે, અરે સોરી કોઈ કોર્ટે ભૂલી ગયો, પણ એ ટીકા કરી કે હવે તમારે આ બધા જે કેસીસની ટ્રાયલ ચાલે ને તો તમે એડજોર્નમેન્ટ ના આપો, કારણ કે થાય છે શું કે એડજોર્નમેન્ટના લીધે કેસીસ લાંબા થાય છે, પછી આપણે વધારે ડિટેલમાં ડિસ્કસ કરશું, પણ ફંડામેન્ટલી નાઉ ધ ફંડામેન્ટલ થિંગ. એટલે અગર આજે આપણે લોકોને શીખવાડવું હોય કમ્યુનિટી પોલિસીંગની, જયારે આપણે વાત કરીએ કે નાઉ કરન્ટલી અગર અત્યારે કમ્યુનિટી પોલિસીંગની ડિસ્કસ કરે છે તો હું એ પૂરી ડિસ્કસ કરી લઉં કે વેન યુ ટોકિંગ ઓફ કમ્યુનિટી પોલિસીંગ મતલબ કે આસપાસ વાળા લોકો બી એટલા જ રિસ્પોન્સિબલ રહે કે ધ્યાન રાખવા માટે. તો સૌથી પહેલા મારી એવી રિક્વેસ્ટ છે આસપાસ વાળા લોકોને કે ચલો હવે તમે કોઈકના મોબાઈલ તો કંટ્રોલ નથી કરી શકતા, પણ જે તમારી આસપાસ પેલા પાર્લરો ચાલે છે પોર્નોગ્રાફીના એને થોડા કંટ્રોલ કરો. બીજું ઇમ્પોર્ટન્ટ ચીજ છે કે જે મા બાપ હોય ઓબ્વિયસલી અલ્ટિમેટલી તો એમનું છોકરું છે, એમને વધારે ધ્યાન રાખવું પડે એમાં ડાઉટ નથી, પણ એ ઇમ્પોર્ટન્ટ ચીજ છે કે હવે તમે તમારા છોકરાઓ જોડે બી સુવો છો તો હવે તમારે બને તો રૂમની અંદર સુવો, કારણ કે ભલે નાનો રૂમ છે પણ બે જણ તો અંદર સુવો, એમાં બાળકોને અંદર પ્રેફરન્સ આપો ને તમે બહાર સુવો, કારણ કે આ સિવાય તો યુ નો યુ કાન્ટ એક્સપેક્ટ ધેમ ટુ પેલું શું કહેવાય, બાળક અગર સ્કૂલમાં જાય તો વેલકમ ટુ ધેટ પોઈન્ટ, પણ બાળક સ્કૂલમાં જાય તો વોટ હેઝ ટુ બી ડન આઈલ ટોક ઓફ ધેટ લેટર. ઓકે, પણ રુઝાન અહીંયા તો ક્યાં, હવે જે તમે વાત કરી કે ક્યાંક ને ક્યાંક સોશિયલ લેવલે આપણે જોઈએ કે મોબાઈલ
કંટ્રોલ કોઈના હાથમાં છે નહીં, બરોબર. અને એ પ્રકારના લોકો જે આ તમામ વસ્તુથી ક્યાંક ને ક્યાંક ઉસકે રહીને આ બધી ઘટનાઓને પ્રેરિત કરે છે, બિલકુલ, ક્યાંક ને ક્યાંક એ લોકોની વિકૃતિ અહીંયા જવાબદાર નથી લાગતી. અને જે આપણે મા બાપની વાત કરી, હવે મોટાભાગના કેસમાં જાણવેદું હોય છે તો એ લોકોની જ ના સંબંધનો ક્યાંક ફાયદો ઉઠાયો હોય એવું પણ તો આપણે કહી શકીશું. યુ આર રાઈટ. વિકૃત બુદ્ધિ ક્યારે થાય? લેટ મી લિટલ બિટ સાયકોલોજિકલ. આઈ હેડ સ્પોકન ટુ અ ફ્યુ પીપલ. અત્યારે અનફોર્ચ્યુનેટલી શું થયું છે કે આપણે એટલે તો આપણે બધા જાગીએ છીએ કે જે સ્ક્યુડ રેશિયો, એટલે જે વુમેન ને મેલ નો રેશિયો બગડી રહ્યો છે, બરોબર છે. ગુજરાતનો હજી બગડેલો છે, 848 છે અગેન્સ્ટ 1000 બોયઝ. એટલે જયારે સ્ક્યુડ રેશિયો એટલે એ લોકોને છોકરીઓ મળે નહીં પરણવા માટે. હવે જયારે લેબર ક્લાસ, કે લેબર ક્લાસમાં શું પહેલાથી એ લોકોને અનફોર્ચ્યુનેટલી આખું એક કમ્યુનિટી ઇસ્યુ અગેન આવે છે કે છોકરીઓ લેબર ક્લાસમાં, ઇન આ સ્લમ એરિયામાં હું કામ કરું છું સરસપુરમાં, એટલે એ લોકો શું કરે, છોકરીઓના આખા અલગ રાખે ને છોકરાઓના અલગ રાખે. એટલે પહેલાથી એ દીવાર બની ગયો, છોકરી અલગ, ચલો છોકરી આવે તો છોકરો ચાલી જાય, છોકરો આવે તો છોકરી, એવી રીતે એ લોકો ધે ડોન્ટ મિક્સ લાઈક અ નોર્મલ એ. એટલે શું થાય કે પહેલાથી માઇન્ડસેટ હવે જ્યારે છોકરાઓને આવડે બી નહીં છોકરીઓ સાથે કઈ વાત કરવાની, કેવી રીતે વાત કરવાની, કારણ કે કોઈ દિવસે એ લોકો કરી ન હોય. હવે જયારે એ લોકો આ બધા આવી આવી જે સંગાતોમાં જાય, કારણ કે સી ધીઝ આર ઓલ હ્યુમન એન્ડ બાયોલોજીકલ નીડ્સ, અને આ લોકોમાં વધારે હોય. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, આપણે કોઈને હ્યુમન ને બાયોલોજીકલ નીડ્સ દબાવી નથી, પણ એનું એનું પહેલા શું થતું હતું, પેલું પ્રોસ્ટિટ્યુશન કરતા હતા. પ્રોસ્ટિટ્યુશન માં લેટ અસ ફેસ ઇટ, આમાં શરમ ના આવી જોઈએ કે પહેલા એ લોકો ત્યાં જતા હતા, પણ અત્યારે એ લોકોને થાય કે ક્લાયન્ટ મફત મળે છે તો મફતમાં, સોરી બટ આઈ નો આઈ એમ ટોકિંગ લિટલ સ્લેંગ, બટ આ લોકોની હવે મેન્ટાલિટી છે, મેન્ટાલિટી પોઈન્ટ ઓફ વ્યૂ થી કહી છું. અને એ લોકોને ડર નથી કે અમે પકડાઈશું નહીં, કારણ કે અત્યાર સુધી એમના કોઈ મિત્રએ કઈ કર્યું બી આવા અડબલા બડબલા અને છૂટી ગયો. એટલે અલ્ટિમેટલી આજની તારીખમાં પણ 2-3 વર્ષમાં એ લોકોને, આઈ મીન એક નાના બાળકોમાં કઈ રીતે એ પ્રકારની લાગણી, એ પ્રકારની ખોટા એ માનસિક વૃત્તિનો જવાબદાર છે. એ હું તમને ના ઓય જ કહેવા માંગુ છું કે જ્યારે આ તો શીખ છે, 2-3 વર્ષના બાળકની વાત કરી, મારે શરમ આવે છે બોલતા, પણ આ લોકો તો જનાવરો, સોરી બટ કૂતરાને ગાયોને બી નથી છોડતા. એટલે આવી આવી બુદ્ધિ થઈ જાય જયારે પેલા એ લોકોનો ઉત્તેજના થાય. સો ધ પોઈન્ટ ઇઝ ધેટ કે પછી એ સામે શું છે, 2-3 વર્ષ બાળક હોય, ઘણી વાર ડોગ બી હોય ને ઘણી વાર ગાય બી હોય, આવા બી કિસ્સાઓ બન્યા છે. એટલે અનફોર્ચ્યુનેટલી યસ, આ બહુ નેગેટિવ ચીજ છે, બહુ બહુ ભયાનક ચીજ છે. આપણે વિચારીને એ નથી ચાલતું, પણ એ એક ટ્રિગર કેવી રીતે થયું, લેટ અસ અન્ડરસ્ટેન્ડ વન થિંગ, કે જે બાયોલોજીકલ તમે કોઈ બી ગાયને સેક્સોલોજીસ્ટ ને પૂછશો તો ટ્રિગર ક્યારે થાય, જ્યારે ટ્રિગર થાય ત્યારે તમે આ પોર્નો જોવો, તો ધેટ ઇઝ વન ઓફ ધ રીઝન્સ ઇટ ટ્રિગર થાય. અને જ્યારે ટ્રિગર થાય ત્યારે આઉટ. ઓકે, તો સોનલ બેન, હવે શું લાગે છે સામાજિક ધોરણે કેવા પ્રકારનું કાર્ય હવે વધારવું જરૂરી બનશે તમામ